ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। बद्रिकाश्रम में सनत कुमारो पधार्या छे, जेने लोको बद्रिकाश्रम कहे छे ते विशाल क्षेत्र छे। विशाल राजाए त्यां तपश्चर्या करी छे तेथी तेने विशाल क्षेत्र कहू छे। विशाल राजा ने प्रभुना दर्शन थया। प्रभुए तेने कहूं के तू कंईक माग। राजाए कहूं हूँ तमारा सतत दर्शन करूं, आप मारी तपोभूमि में अखंड विराजो। प्रभुए तत्तज कहूं तू कंईक वधारे माग। राजाए कहूं हजारों वर्ष में तपश्चर्या करी त्यारे आपना दर्शन थया छे, पण प्रभु एवी कसोटी बधानी नहीं करशो। आ क्षेत्र में मैं तप करूं, त्या आवीने जे कोई तप करे तेने तरत तमारा दर्शन थाय एवुं आपो। प्रभुए कहूं तथा अस्तु। तारू नाम विशाल छे तेम तारू हृदय पण विशाल छे। आ क्षेत्रनुं नाम विशाला कहेवाशे। बदरी विशाल लाल की जय एम बोलाय छे तेनुं आ कारण छे। स्कंद पुराणमां कथा छे કે બદ્રીનારાયણ વિશાલ રાજાને માટે પધાર્યા હતા, પુંડલિકને માટે વિઠ્ઠલના થાવ્યા। જે ભક્તને માટે ભગવાન આવે તે ધન્ય છે। બદ્રીનારાયણ તપ ધ્યાનનો આદર્શ જગતને બતાવે છે। તે બતાવે છે કે હું ઈશ્વર છું, છતાં તપ ધ્યાન કરું છું। તપશ્ચર્યા વગર શાંતિ મળતી નથી। જીવ એકદમ તપશ્ચર્યા કરી શકતો નથી, તેથી ભગવાન આદર્શ બતાવે છે। બાળક દવા લેતો નથી ત્યારે માં દવા ખાય છે। માને દવા ખાવાની જરૂર હોતી નથી, પણ બાળકને સમજાવવા માટે તે દવા ખાય છે। બદ્રીનારાયણના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે। સ્ત્રી સંઘ અને બાળકોનો સંઘ તપશ્ચર્યામાં વિઘ્નરૂપ છે। આમાં સ્ત્રીની નિંદા નથી, પણ કામની નિંદા છે। કોઈ સ્ત્રી બાળકોનો ત્યાગ કરવાનો આવવાનો નથી, એટલે કહેવું પડે છે કે ઘરમાં સ્ત્રી બાળકો વચ્ચે રહીને ભગવાનનું ભજન કરજો। તેવી જ રીતે તપસ્વીની સ્ત્રી માટે પુરુષનો સંગ ત્યાજ્ય છે। એક દિવસ ફરતા ફરતા નારદજી વિશાલાપુરીમાં જ્યાં સનત કુમારો વિરાજતા હતા ત્યાં આવી ચડ્યા। ત્યાં સનકાદિ ઋષિઓ અને નારદજીનું મિલન થયું। નારદજીનું મુખ ઉદાસ જોઈને ઉદાસીનતાનું તેમણે કારણ પૂછ્યું। સનકાદિકે નારદજીને પૂછ્યું, આપ ચિંતામાં કેમ છો? તમે તો હરિદાસ છો, શ્રી કૃષ્ણના દાસ કદી હોય ના ઉદાસ। મારી કોઈ નિંદા કરે, મને કોઈ ગાળ આપે, તે મારા કલ્યાણ માટે, જે થાય છે તે મારા ભલા માટે એમ માનવાનું છે, તો જ સદા પ્રભુના ચરણમાં પ્રભુના નામમાં રહી શકાય। સાચો વૈષ્ણવ સંસારમાં આવે તો તે ઉદાસ થાય, અને એ વૈષ્ણવ તો છે કે જે હંમેશા પ્રસન્ન રહે છે, ચિંતા ન કરે, તેને જ ભક્ત કહેવાય। ભક્ત તો પ્રભુનું ચિંતન કરે। તેમ છતાં નારદજી તમે પ્રસન્ન કેમ નથી? નારદજીએ કહ્યું, મારી મને ચિંતા નથી, મારો દેશ દુખી છે, મારા દેશની મને ચિંતા થાય છે। કેટલાક સંતો લોકત્યાગી અને કેટલાક લોકસંગ્રહી હોય છે। નારદજીને સમાજમાં ભક્તિનો પ્રચાર કરવો છે, તે સમાજ સુધારક સંત છે। જે દેશમાં મારો જન્મ થયો તેનું ઋણ મારા માથે છે। સત્ય તપ દયા દાન હવે રહ્યા નથી। મનુષ્ય બોલે છે કાંઈ, મનમાં હોય છે કાંઈ, અને કરે છે કાંઈ, વધુ તો હું શું કહું। ઉદરમ ભરીણી જીવાહા, કમનસીબે જીવો માત્ર પેટ ભરા બની ગયા છે, તેનું મને દુઃખ છે।
આપણે યાદ રાખવા જેવું છે કે નારદજીની ચિંતા આપણે લઈને છે. ભદ્રમ કર્ણે વિસ્મૂયામ દેવા, ભદ્રમ પશ્યે માક્ષભીર્યજત્રા, શ્રીરંગે સ્તુષ્ટવાં સસ્તનૂરિ યશેમ દેવહિતં યદાયુ, શતમિન્નુ શરદોમંતિ દેવા, યત્રા નશક્રા જરસંતનૂનાં પુત્રા સોયત્ર વિતરો ભવંતિ, માનો મધ્યારીરિષતાયુર્ગંતો યો શાંતિરંતરિક્ષં શાંતિ, પૃથિવીશાંતિ પ્રાપશાંતિ, દોષદયશાંતિ વનસ્પતયશાંતિ, વિશ્વે દેવાશાંતિ બ્રહ્મશાંતિ સર્વં શાંતિ, શાંતિરેવ શાંતિ સામા શાંતિરેતિ, એવારેવ એવાયજ્ઞે એવાઇન્દ્ર એવાહિ ભૂષણ એવાહિદેવ, પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદશ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ, હરિ ઓમ.